गुड मॉर्निंग फ्रेंड्स. इन प्रीवियस लेक्चर वी लर्न अबाउट व्हाट इज वमन, व्हाट इज विरेचन, इंडिकेशन ऑफ वमन एंड कॉन्ट्रा इंडिकेशन ऑफ वमन. इन दिस लेक्चर वी लर्न अबाउट मेथड और प्रोसेस ऑफ वमन विधि. तो फर्स्ट बतावेलू है अथ साधारण काले स्निग्ध स्विन्नम यथा विधि. साधारण काल, साधारण काल आपणे जोयो तो के दे जे काल एटले के बहु गरमी नहीं के बहु ठंडी नहीं, एक्स्ट्रीम हीट ना होय, एक्स्ट्रीम कोल्ड ना होय अने क्लाउडी एटमोस्फियर ना होय ए टाइम ने आपणे साधारण काल कीधु. स्निग्ध स्विन्नम यथा विधि, स्निग्ध मीन्स स्नेहन अने स्विन्न मीन्स स्वेदन. प्रॉपरली स्नेहन अने स्वेदन करावानुं छे, प्रॉपरली स्नेहन अने स्वेदन एटले जे आपणे ध्रुतपान के कीधेलुं छे एनी ड्यूरेशन बताय के 7 डेज सुधी आपणे ध्रुतपान करी शकीए छीए अने ए पछी आपणे स्वेदन करवानुं छे. तो ए स्निग्ध स्विन्न यथा विधि. स्वोवम्य, स्वो मीन्स नेक्स्ट डे, नेक्स्ट डे वमन करावानुं छे. तो एनी माटे शुं करवानुं छे, उत्क्लिष्ट कफम, कफनो उत्क्लेश करवानो छे, એટલે કફને બહાર નીકળવા માટે આપણે રેડી કરવાનું છે. તો કફને ઉત્ક્લેશ કરવા માટે શું કરવાનું છે? મત્સ્ય માંસ તિલ આદિ બીહી, મત્સ્ય માંસ એટલે અડદ અને તિલ એટલે એ બધાની પેયા અથવા તો ખીચડી જેવું બનાવીને પેશન્ટને આપવાનું છે, જેનાથી શું થશે? કફનું ઉત્ક્લેશ થશે. ક્યારે આપવાનું છે? તો આગલા દિવસે રાત્રે. પછી બતાવ્યું સુપ્તમ સુજીર્ણ અન્નમ. પછી રાત્રે સારી રીતે ઊંઘી જઈને સવારે બધું અન્ન પચી ગયું હોય ત્યારે પૂર્વાહને, પૂર્વાહને એટલે કે સવારે પ્રાતઃકાળમાં કૃતમંગલમ, એટલે આગળ જે આપણે સ્વસ્તિ વાચન ને બધું જે કરવાનું છે એ. નિરન્નમ ઈશત સ્નિગ્ધમ વા પેયયા પીત સર્પિષમ. નિરન્નમ એટલે કંઈ પણ ખોરાક લીધા વગર અથવા તો થોડાક પ્રમાણમાં પેયાની અંદર ઘી નાખીને આપવાનું છે, બરાબર? બિલકુલ ખોરાક લીધા વગર અથવા તો થોડાક પ્રમાણમાં પેયાની અંદર ઘી નાખીને આપવાની છે. એટલે પેયા આપણે જોયું હતું કે પેયામાં આપણે ચોખાની બનાવીએ છીએ અને ચોખાને આપણે 6 ગણા પાણીમાં કે 14 ગણા પાણીમાં બાફીને પછી એની અંદર ઘી મિક્સ કરીને આપણે આપવાનું છે. વૃદ્ધ બાલા બલ ક્લિબ ભીરુન રોગ અનુરોધત. વૃદ્ધ માણસ છે, બાળકો છે, અબલ એટલે કે જેને વીક પર્સન છે, ક્લિબ છે એટલે જેને બહુ ડરતા હોય એવા લોકો છે અને ભીરુમલ છે. તો રોગા અનુરોધત, રોગ અનુરોધત મીન્સ કે રોગ અકોર્ડિંગ ટુ ડિસીઝ, એનું જે પ્રમાણેનું ડિસીઝ છે એ પ્રમાણે આપણે એને ઔષધ આપવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું કીધું છે? આ કંઠમ પાઇતાન મધ્યમ ક્ષીરમ ઇક્ષુરસમ રસમ. આ કંઠમ એટલે ગળા સુધી ફૂલ થઈ જાય એટલા પ્રમાણમાં મદ્યપાન કરાવી શકીએ છીએ અથવા તો દૂધ આપી શકીએ છીએ. ઇક્ષુરસ એટલે શેરડીનો રસ પીવડાવી શકીએ છીએ અને માંસ રસ આપી શકીએ છીએ. એ પછી શું કરવાનું છે? આ કંઠ આ બધું પીવડાયા પછી યથાવિકાર વિહિતામ મધુ સૈંધવ સંયુતામ કોષ્ટમ વિભજ્ય વૈષજ્ય માત્રામ મંત્ર અભિમંત્રિતા. કોષ્ટ પ્રમાણે, કોષ્ટમાં આપણે જોયું કે મૃદુ કોષ્ટ છે કે ક્રૂર કોષ્ટ છે, એ પ્રમાણે જોઈને મધ અને સૈંધવની સાથે સંયુક્ત કરીને વૈષજ્ય માત્રા, વૈષજ્યમાં આપણે મેઇનલી વમન માટે મદનફળ લઈએ છીએ. તો
મદન ફળ જે છે, મદન ફળના ચૂર્ણને આપણે મધ અને સૈંદવ જોડે મિક્સ કરીને પેશન્ટને આપવાનું છે. મંત્ર અભિમંત્રિતા, મંત્રથી અભિમંત્રિત કરીને કયો મંત્ર આપવાનો, અભિમંત્રિત કરવા માટે કયો મંત્ર બોલો, તો એ છે બ્રહ્મ દક્ષ બ્રહ્મ દક્ષાશ્રી રુદ્રેન્દ્ર ભૂચંદ્રાર્ક અનિલા અનલાહ ઋષયઃ સ ઔષધિ ગ્રામા ભૂત સંગાશ્ચ પાંતુ વહ રસાયનમ ઈશ ઋષિણામ અમરાણામ ઈવાન ઋતમ ઈવા અમૃતમ સુદેવ ઉત્તમ નાગાનામ ભૈષજ્યમ ઇદમ અસ્તુ તે ઓમ નમો ભગવતે ભૈષજ્ય ગુરવે વૈડુર્ય પ્રભ રાજાદ્ય તથાગતાહર્તે સમ્યક સંબુદ્ધાય તદ્યથા ઓમ ભૈષજ્યે ભૈષજ્યે મહાભૈષજ્યે સમુદ્ગતે સ્વાહા. આ મંત્ર બોલવાનો છે અને એના પછી પ્રાગ મુખમ પાયેત, પૂર્વ દિશામાં મોઢું કરીને આપણે એને ઔષધિ માત્રા આપવાની છે, પીવડાવવાની છે, બરાબર. તો અહીંયા વમનવિધિ જે બતાવેલી છે એની અંદર મેઇનલી કઈ કઈ વસ્તુનું આપણે સૌથી પહેલાં બતાવીએ કે સાધારણ કાલ. તો જ્યારે વમન કરાવવાનું છે તો સૌથી પહેલું આપણે કાલનું સિલેક્શન કરવું પડશે. તો કાલ સિલેક્શનમાં આપણે જોવાનું છે કે સાધારણ કાલ હોવો જોઈએ. મેઇનલી વમન માટે કઈ ઋતુ આવશે, વસંત ઋતુ. વસંત ઋતુમાં આપણે વમન કરાવીએ છીએ. વસંત ઋતુ સિવાય બીજી સિઝનમાં પણ જો કફજ ડિસઓર્ડર હોય તો આપણે વમન કરાવી શકે છે, પણ બીજી સિઝનમાં જો આપણે વમન કરાવ્યું તો ધ્યાન શું રાખવાનું છે કે બહુ ઠંડી ના હોવી જોઈએ, બહુ ગરમી ના હોવી જોઈએ અને ક્લાઉડી એટમોસ્ફિયર ના હોવું જોઈએ. તો એ સાધારણ કાલમાં. પછી સેકન્ડ કન્ડિશન આવશે, પ્રોપરલી સ્નેહન અને સ્વેદન કરાયું હોવું જોઈએ. પ્રોપર સ્નેહન અને સ્વેદન ના કરાયું હોય તો વમન પ્રોપર થશે નહીં. એટલા માટે પ્રોપર સ્નેહન અને સ્વેદન કરાવવાનું છે. એ પછી આપણે પ્રોપર સ્નેહન અને સ્વેદન કે પછી કફનો ઉત્કલેશ કરાવવા માટે પેશન્ટ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે એ પ્રમાણે આપણે એને ફૂડ સિલેક્ટ કરવું પડશે. હવે એ ઉત્કલેશ કફ કફનો ઉત્કલેશ થઈ ગયો પછી સવારે ઔષધ માત્રા માટે પણ આપણે જોવું પડશે કે પેશન્ટને દૂધ સાથમાં છે, શેરડીનો રસ સાથમાં છે, કંઈ પણ સાથમાં ના હોય તો આપણે ગરમ પાણીમાં મીઠું અને વચા નાખીને પણ આપી શકીએ છીએ. તો ગરમ પાણીમાં મીઠું વચા નાખીને એને આકંઠ પીવડાવવાનું છે અને એ પછી તરત જ મંત્ર બોલીને આપણે શું આપવાની છે, ઔષધ માત્રા. તો ઔષધ માત્રા મેઇનલી આપણે ચૂર્ણ સ્વરૂપમાં આપીએ. તો ચૂર્ણને મદનફળ આપીએ છીએ, તો મદનફળના ચૂર્ણને મધ અને સૈંદવ સાથે સંયુક્ત કરીને આપણે એને ઔષધ માત્રા પીવડાવવાની છે, બરાબર. તો આ ઔષધ કેવી રીતે આપવાનું એની વાત થઈ ગઈ. હવે પછી ઔષધ આપ્યા પછી કેટલી વાર સુધી આપણે રાહ જોવાની છે, વમનનું વેગ ક્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ એ પછીના નેક્સ્ટ શ્લોકમાં બતાવેલું છે. તો પીતો મુહૂર્તમ અનુપાલયેત, એટલે વમન ઔષધ પીધા પછી એક મુહૂર્ત, એક મુહૂર્ત એટલે કે 48 મિનિટ સુધી વેઇટ કરવાની છે. તન્મનાહ જાત રલ્લાસ પ્રસેક શર્દયેત, તો પછી શું થશે, રલ્લાસ થશે, પ્રસેક. રલ્લાસ એટલે વોમિટિંગની સેન્સેશન આવશે, એના પછી પ્રસેક એટલે સેલાઇવેશન સ્ટાર્ટ થશે અને વોમિટ સ્ટાર્ટ થઈ જશે. હવે કદાચ વોમિટ ના થાય તો શું કરવાનું છે, અંગુલી બ્યામ અનાયસ્તો નખેન નાલેન મૃદુના અથવા ગલતાલુ અરુજન વેગાન અપ્રવૃત્તાન પ્રવર્તયન. ઇનકેસ 48 મિનિટ પછી મેઇનલી શું થશે કે રલ્લાસ પ્રસેક થઈને વોમિટિંગ સ્ટાર્ટ થશે, પણ 48 મિનિટ પછી પણ જો વોમિટિંગ સ્ટાર્ટ નથી થતું તો શું કરવાનું છે, આંગળી દ્વારા અથવા તો નાલ એટલે કે જે સ્ટોક હોય, આપણે લોટસ સ્ટોક છે તો સોફ્ટ સ્ટોક દ્વારા ગળ અને તાલુ, ગળા અને તાલુમાં એ આંગળી કે આપણે સોફ્ટ નાલ ટચ કરીએ તો શું થશે, તે આગળ
ઇરિટેશન થશે ને એના કારણે વોમિટિંગનું વેગ સ્ટાર્ટ થઈ જશે. બરાબર, અરુજન ત્યાં આગળ વાગે નહીં કે કોઈપણ પ્રકારની ઇન્જરી ના થાય એ રીતે આપણે વેગનું પ્રવર્તન કરાવવાનું છે. પ્રવર્તયન પ્રવૃત્તામ ચ જાનુ તુલ્યા આસને સ્થિતઃ ઉભે પાશ્વે લલાટમ ચ વમતશ્ચ અસ્ય ધારયેત પ્રપીડિયે તથા નાભિપૃષ્ઠમ ચ પ્રતિલોમતઃ. એટલે પ્રવર્તન થઈ જાય વેગનું એ પછી શું કરવાનું, જાનું તુલ્યાસને સ્થિત, એટલે જાનું ઘૂંટણ ઉપર આપણે જે ઉપડક બેસીએ છીએ એ રીતે પેશન્ટને બેસાડવાનું છે. ચેર જે છે એ ની હાઈટની ચેર છે તો ત્યાં આગળ ઘૂંટી વળાઈને આપણે એડી વળાઈને પેશન્ટને આપણે બેસાડવાનું છે. અને પછી ઉભે પાશ્વે બંને ફ્લેંક્સ રિજિયન અને કપાળ જે છે એને ધીરેથી આપણે પકડી રાખવાનું છે. વમતશ્ચસ્ય ધારિત, કારણ કે વોમિટિંગમાં શું થશે એને ઇન્જરી થવાના ચાન્સ છે. પ્રપીડિયેત તથા નાભિમ પૃષ્ઠમ ચ પ્રતિલોમ, પૃષ્ઠભાગ અને નાભિને આપણે શું કરવાનું છે, પ્રતિલોમ પીડા. પ્રતિલોમ કેમ, કારણ કે અહીંયા આપણે વમન કરાવી રહ્યા છીએ તો આપણે ઉધ્વ પ્રવર્તન એટલા માટે અહીંયા ત્યાં આગળ પ્રતિલોમ ત્યાં આગળ પ્રેશર આપવાનું છે. તો સૌથી પહેલાં આપણે આમાં શું જોયું કે એક 48 મિનિટ સુધી આપણે રાહ જોવાની છે અને પછી 48 મિનિટ પછી પ્રવર્તન ન થાય તો એને આપણે પ્રવર્તન કરાવવાની મેથડ બતાવી છે કે આ રીતે આપણે વેગને પ્રવૃત્ત કરાવી શકીએ છીએ. અને વેગ જ્યારે પ્રવૃત્ત થાય કે વોમિટિંગની પ્રોસેસ જ્યારે ચાલુ થાય ત્યારે પેશન્ટની પોઝિશન બતાવેલી છે કે ની જે છે ની જોઈન્ટની ની હાઈટનું આપણે આસન ઉપર એને બેસાડવાનું છે એટલે એની ની વળેલી રહેશે. અને પછી લલાટ અને પાશ્વ પ્રદેશને પકડી રાખવાના છે, ધારણ કરી રાખવાના છે. અને પાશ્વ અને પૃષ્ઠ એટલે કે બેક રિજિયન અને નાભિ રિજિયનમાં આપણે પ્રતિલોમ એટલે કે અપવર્ડ ડાયરેક્શનમાં મસાજ કરવાનું છે. પછી બતાવેલું છે કઈ રીતે કયા કયા ડ્રગ લઈ શકીએ છીએ આપણે કન્ડિશન પ્રમાણે. બધે કફે તીક્ષ્ણ ઉષ્ણ કટુ કહી, એટલે મેઇન ડ્રગ આપણે મદનફળ લઈએ પણ મદનફળની જોડે બીજા કયા ડ્રગનો આપણે સંયોગ કરવાનો છે એ બતાવ્યું છે. કફ જે છે તો કફની પ્રિડોમિનન્સીમાં તીક્ષ્ણ ઉષ્ણ અને કટુરસવાળા દ્રવ્યોથી મિક્સ કરવાના છે. પિત્તની પ્રિડોમિનન્સીમાં આપણે મધુર અને હિમ એટલે કે ઠંડી એટલે કે શીતવીર્યવાળા દ્રવ્યો જોડે આપણે એનો મિક્સ કરીને આપવાનું છે. અને સ્નિગ્ધા અમ્લ લવણ અહીં સંસૃષ્ટે મરુતા કફે, કફ અને વાત મિક્સ થયેલા છે તો એમાં મધુર એમાં સ્નિગ્ધ ગુણવાળા અમ્લ અને લવણ રસવાળા દ્રવ્યોથી આપણે મિક્સ કરીને ઔષધ આપવાનું છે. પિત્તસ્ય દર્શનમ યાવત સેદો વા શ્લેષ્મણો ભવેત, ક્યાં સુધી આપણે વોમિટિંગ કરાવવું જોઈએ. તો પિત્તસ્ય દર્શનમ જ્યારે પિત્ત વોમિટમાં વોમિટિંગ મટીરિયલ જે છે એની અંદર પિત્ત દેખાવાનું સ્ટાર્ટ થાય અથવા તો બધો જ કફ નીકળી જાય ત્યાં સુધી આપણે વોમિટિંગ કરાવી શકીએ છીએ. તો આ પ્રોપર મેથડ થઈ ગઈ. હવે એની અંદર અયોગ થાય અતિયોગ થાય તો એની અંદર શું કરવું જોઈએ પછીના શ્લોકમાં બતાવ્યું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરમાં આપણે લર્ન કર્યું મેથડ ઓફ વમન, પ્રોસેસ ઓફ વમન, વમન કેવી રીતે કરવું જોઈએ. તો વમન કરાવવા માટે સાધારણ કાલમાં સ્નેહન અને સ્વેદન કરાવવાનું છે. આગલા દિવસે મત્સ્ય માંસ તિલ વગેરેમાંથી ખીચડી કે પછી એની કોઈ પ્રિપેરેશન બનાવીને કફનો ઉત્કલેશ કરાવવાનો છે. અને બીજા દિવસે સવારે આપણે વમન ઔષધ આપવાનું છે. વમન ઔષધ આપતા પહેલાં આપણે એને દૂધ છે, શેરડીનો રસ છે કે માંસ રસ છે એ બધું આકંઠ એટલે કે ગળા સુધી ફૂલ થઈ જાય એટલું આ પ્રમાણમાં પાન કરાવવાનું છે. અને એ પછી ઔષધિને મધ અને સૈંદવની સાથે મિક્સ કરીને મંત્રથી અભિમંત્રિત કરીને પેશન્ટને આપવાની છે. એ પછી 48 મિનિટ સુધી રાહ જોવાની છે. 48 મિનિટ રાહ જોયા પછી જો પ્રવર્તન ના થાય તો એનું આપણે પ્રવર્તન કરાવવાનું છે. અને પ્રવર્તન જ્યારે થઈ જાય ત્યારે પેશન્ટને આપણે નિયમિત આસન ઉપર બેસાડીને એના લલાટ
અને જે બે પાસવર્ડ છે એનું આપણે ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ છે કે બેક રિજિયન અને અમ્બિલિકસ રિજિયનની અંદર આપણે અપવર્ડ ડાયરેક્શનમાં મસાજ કરવાનું છે. અને ક્યાં સુધી વમન કરાવવું જોઈએ તો વાંધો નથી, તો એની લિમિટેશન બતાવી કે જ્યાં સુધી પિત્તનું દર્શન થાય અથવા તો કમ્પ્લીટલી બધો જ કફ બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે વમન કરાવી શકીએ છીએ. થેન્ક યુ.